વાલા વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ. સજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સંસ્કૃત. ગયા તાસમાં વિદ્યાર્થીઓ આપણે પાઠ 3 કરોમી તેનો શબ્દાર્થ અને તેનું વાક્ય દ્વારા ભાષાંતર આપણે જોયું. હવે આપણે તેનું સ્વાધ્યાય જોવાનું છે. તો ચાલો જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1, નીચે કૌંસમાં આપેલ ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. એમાં ઉદાહરણ આપેલું છે અહમ પઠામી, કૌંસમાં શું આપેલું છે પઠ. એવી જ રીતે આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે. અહીંયા કૌંસમાં શું આપેલું છે ગચ્છ, તો અહમ ગચ્છામી. લીખ, અહમ લિખામી. ખાદ, અહમ ખાદામી. નમ, અહમ નમામી. ક્રીડ, અહમ ક્રીડામી. તર, તો અહમ તરામી. અને નૃત્ય, તો અહમ નૃત્યામી. બીજું વિચારીને લખો. સુરેશ પઠતી, અહમ પઠામી. ચેતના નમતી, અહમ નમામી. મોહન ક્રીડતી, અહમ ક્રીડામી. આમાં શું છે વિદ્યાર્થીઓ, આગળનું વ્યક્તિ જે કરે છે તે પણ આપણે કરવાનું છે. જેમ કે આયુષી ગાયતી, અહમ ગાયામી. ગૌતમ તરતી, અહમ તરામી. રૂપલ ખાદતી, અહમ ખાદામી. ધ્રુમિતા પૃશ્યતી, અહમ પશ્યામી. ઉષા લિખતી, અહમ લિખામી. વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 3માં એક એક વાક્યના કૌંસમાં આપેલા શબ્દો દ્વારા બે બે વાક્યો આપણે બનાવવાના છે. તેનું ઉદાહરણ છે અહમ જલમ પીબાની, કૌંસમાં આપેલું છે દુગ્ધમ, તો અહમ દુગ્ધમ પીબામી. એક, અહમ પુસ્તકમ પઢામી. પત્રમ, અહમ પત્રમ પઢામી. વર્તમાન પત્રમ, અહમ વર્તમાનપત્રમ પઠામી. એક વાક્યના 3 વાક્ય બનશે, 1, 2 અને 3. તમારે આવી રીતે એક વાક્ય તો આપેલું છે, એના દ્વારા આપણે 2 વાક્ય બનાવવાના છે. બીજું છે અહમ ચિત્રમ પશ્યામી, અહમ વિમાનમ પશ્યામી, અહમ દૂરદર્શનમ પશ્યામી. ત્રીજું છે અહમ અભ્યાસમ કરોમી, અહમ સેવામ કરોમી, અહમ સ્નાનમ કરોમી. ચોથું છે અહમ ભોજનમ ખાદામી, અહમ રોટિકામ ખાદામી, અને અહમ મોદકમ ખાદામી. પાંચમું છે અહમ દેવમ નમામી, અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી. છઠ્ઠું છે અહમ મંદિરમ ગચ્છામી, અહમ નગરમ ગચ્છામી, અહમ ગ્રામમ ગચ્છામી. સાતમું છે અહમ મિત્રમ સ્મરામી, અહમ ઈશ્વરમ સ્મરામી, અહમ ગુરુમ સ્મરામી. આઠમું છે અહમ પત્રમ લિખામી, અહમ કથામ લિખામી, અહમ ગીતમ લિખામી. એક વાક્યના 3 વાક્યો બની ગયા ને. એવી જ રીતે તમારે પણ એક વાક્યના 3 વાક્યો બનાવવાના છે. હવે આવ્યો પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નો વાંચી સામેના ખાનામાં જવાબ લખો. અહીંયા પ્રશ્નો આપેલા છે તેના અનુલક્ષીને આપણે અહીંયા જવાબ લખવાના છે. જેમ કે પહેલું છે, એનું ઉદાહરણ છે ભવાન કુત્ર ગચ્છતિ, તો અહમ મંદિરમ ગચ્છામી. તો અહીંયા પહેલું છે ભવાન કિમ પશ્યતિ, તો અહમ ચિત્રમ પશ્યામી. ભવાન કિમ લિખતિ, તો અહમ પત્રમ લિખામી. ભવાન કિમ ખાદતિ, તો અહમ ભોજનમ ખાદામી. ભવાન કિમ ગાયતિ, તો અહમ પ્રાર્થના ગીતમ ગાયામી. ભવાન કિમ કરોતિ, તો અહમ અભ્યાસમ કરોમી. બરાબર ને? એવી રીતે તમારે શબ્દ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ, પાઠ 3 કરોમી અહીંયા પૂર્ણ થાય છે.
તમારે હું જે પીડીએફ ફાઇલ આપું તેમાં જે સ્વાધ્યાય જેવી રીતે લખેલું છે એવી રીતે જ તમારે તમારી સંસ્કૃતિ નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે તથા પરીક્ષાલક્ષી તૈયારી પણ કરવાની છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે પરીક્ષાલક્ષી થોડી તૈયારી કરીશું. તો ચલો આજે આટલું જ. આવજો. જય સ્વામિનારાયણ.